सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार। आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूच। विद्यार्थी मित्रों अकाउंट में आगे बढ़िए। स्टैंडर्ड 11 सब्जेक्ट अकाउंट जेमनो विषय कोड 154 चेप्टर नंबर 1 हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों लेक्चर नंबर 20 आपणे आवी गया छीए। क्वेश्चन नंबर 13 એટલે કે 13મો પ્રશ્ન આપણે આવી ગયા છીએ। છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો હિસાબો તૈયાર કરવાનો તબક્કા અથવા તો વિધિ છે સમજાવો। વિદ્યાર્થી મિત્રો હિસાબો તૈયાર કરવાના તબક્કા સમજાવો અથવા તો વિધિ શબ્દ। જો તબક્કા કે વિધિ કે તો એ ક્રમિક લખવા પડે, સ્ટેપ બાય સ્ટેપ લખવા પડે, આડાવડા નો ચાલે। લક્ષણો હોય, ફાયદા હોય, મર્યાદા હોય, એ આડાવડા ચાલે, પણ તબક્કા છે એ આ જ રીતના લખાવા જોઈએ, આ જ રીતના તમારે એની ડિટેલ્સ લખવાની થશે। પેજ નંબર 21 અને 22 ઉપર એની ડિટેલ્સ છે એ આપવામાં આવેલી છે, એમાંથી તમારે લખવાનું છે। પેલા આ ચાર્ટ દોરવાનો છે, પછી પ્રથમ તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, ચોથો તબક્કો, પાંચમો તબક્કો અને છઠ્ઠો તબક્કો, છ તબક્કા છે, એ છ પોઈન્ટ તમારે ડિટેલ્સ સાથે લખવાના રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ સૌ પ્રથમ પેલું સ્ટેપ છે વાઉચર। વાઉચર એટલે શું યાદ કરો, પારિભાષિક શબ્દો જેની અંદર આપણે આવી ગયું છે વાઉચર। વાઉચર શું છે તો કે કોઈ પણ વ્યવહાર થયો એનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર। ફરીથી, કોઈ પણ વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર। તો લેખિત દસ્તાવેજી પુરાવો જે છે એને આપણે શું કહેશું, વાઉચર। એ પછી ચિઠ્ઠી સ્વરૂપે હોય છે, બરોબર, ચબરખી સ્વરૂપે હોય, અડધિયા સ્વરૂપે હોય। ફરી અડધિયું એટલે શું, તો બેંકમાં આપણે જોઈએ છીએ કે ભાઈ રોકડા પૈસા ભરીએ અથવા તો ચેક છે એ ભરીએ તો સ્લીપ ભરવી પડે, એમાં સિક્કો મારી અડધું આપણને પાછું દઈએ તો અડધિયું કહેવાય। આ બધા વાઉચર છે, ટૂંકમાં લેખિત દસ્તાવેજી પુરાવો જે વ્યવહારની ખરાઈ કરે છે કે હા આ વ્યવહાર થયો છે, તો એને આપણે શું કહેશું, વાઉચર। એટલે પહેલું વહેલું સ્ટેપ આવે વાઉચર। વિદ્યાર્થી મિત્રો નામા પદ્ધતિનો પહેલો જ નિયમ છે કે કોઈ પણ વ્યવહારની નોંધ વાઉચર વગર થઈ શકે નહીં, બરોબર। કોઈ પણ વ્યવહારની નોંધ વાઉચર વગર થઈ શકે નહીં, એનું વાઉચર હોવું જ જોઈએ। તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય, સર સામાન્ય ખર્ચા હોય, દાખલા તરીકે ચા પાણી નાસ્તાના ખર્ચા થયા તો એ તો કઈ બિલ ન આપે, તો એનું બિલ જે તે જવાબદાર અધિકારીએ બનાવવું પડે અને પછી જ એની એન્ટ્રી હિસાબોની અંદર થાય, મીન્સ હિસાબી ચોપડામાં કરવામાં આવશે। એટલે દરેક વ્યવહારનું શું હોવું જોઈએ, વાઉચર। એટલે પહેલું સ્ટેપ, પહેલો તબક્કો છે વાઉચર। ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાઉચરના આધારે વ્યવહારની ઓળખ થશે। વાઉચરના આધારે વ્યવહારોની ઓળખ કરવામાં આવશે, કયા પ્રકારનો વ્યવહાર છે, રોકડનો વ્યવહાર છે, શાખનો વ્યવહાર છે, શાખ એટલે ઉધાર જે આપણે જોઈ ગયા છીએ, રોકડનો વ્યવહાર છે, શાખનો વ્યવહાર છે, મિલકતનો વ્યવહાર છે, દેવાનો વ્યવહાર છે, મૂડીનો વ્યવહાર છે, શેનો વ્યવહાર છે, ખર્ચનો વ્યવહાર છે કે ઉપજનો વ્યવહાર છે। આ વ્યવહારોની ઓળખ કરવામાં આવશે અને ઓળખ શેના આધારે થશે, વાઉચરના આધારે। પહેલું સ્ટેપ વાઉચર, વાઉચરના આધારે વ્યવહારની ઓળખ થશે। દાખલા તરીકે તમે કઈક ખરીદી કરવા ગયા તો વેપારી પાસે તમે બિલ માંગશો કે બિલ આપો, જો બિલમાં લખ્યું હશે ઉપર કેશ મેમો, કેશ મેમો એટલે રોકડનો વ્યવહાર થઈ ગયો। ઘણા બિલમાં કેશ ઓબ્લિક ડેબિટ મેમો એમ લખ્યું હોય, ડેબિટ એટલે ઉધાર, તમે બાકી રાખ્યા હોય તો કેશ ઉપર ચેકો મારી દઈએ, ડેબિટ મેમો થઈ જાય એટલે ઉધારનું બિલ થઈ ગયું કહેવાય, બરોબર। તો આ રીતના વ્યવહારની ઓળખ એના બિલ ઉપરથી થાય, મીન્સ વાઉચર ઉપરથી થાય કે આ કયા પ્રકારનો વ્યવહાર છે, તો વ્યવહારની ઓળખ કરવામાં આવશે। વ્યવહારની ઓળખ થઈ જાય પછી આવશે આમનો અને પેટા નો, આમનોંધ એટલે શું, બરોબર, ચોથું ચેપ્ટર આપણું છે આમનોંધ, બરોબર, જર્નલ્સ તરીકે ઓળખાય છે, કે ધંધામાં જે કઈ રોજે રોજ વ્યવહારો થાય છે એ વ્યવહારોની નોંધ એક હિસાબી ચોપડામાં કરવામાં આવે છે અને એ હિસાબી ચોપડાને શું કહેવાય છે, આમનોંધ।
જેમાં રોજે રોજના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે। હવે ઘણી વખત વ્યવહારોનું કદ બહુ જ મોટું હોય, રોજના 50-100 વ્યવહાર થતા હોય તો એક જ ચોપડામાં જો બધા વ્યવહાર નોંધે તો ચોપડો ઝડપથી ભરાઈ જાય, આમ નોંધના ચોપડા છે એ ઝાઝા થાય, એવું ન થાય એટલે પેટા નોંધો રાખવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, આ બધાનો એક એક ચેપ્ટર છે, આમ નોંધ ચેપ્ટર છે જે આપણે પહેલા લેક્ચરમાં તમને આખી ડિટેલ્સ છે સમજાવી હતી કે આટલા ચેપ્ટર ભાગ એકમાં ભણવાના છે। તો આમ નોંધ ચેપ્ટર છે, પેટા નોંધ આમ નોંધનો જ એક ભાગ છે બરોબર, જેમાં અમુક પ્રકારના વ્યવહારોની નોંધ રાખવામાં આવે છે, ખાસ કરીને ખરીદી વ્યવહારના નોંધ, એટલે કે ખરીદીની નોંધ, વેચાણની નોંધ, ખરીદ માલ પરત આવ્યો હોય, ખરીદેલો માલ છે આપણે પરત કરીએ, વેચેલો માલ પરત આવ્યો હોય તો એની નોંધ આની અંદર કરવામાં આવશે, એ પેટા નોંધ નું ચેપ્ટર પણ આવશે। તો આમ નોંધ પેટા નોંધ, ઓકે। પેલા પેલા વાઉચર આવ્યું, વાઉચર ના આધારે વ્યવહારની ઓળખ થઈ જાય, પછી એની નોંધ આમ નોંધ માં થાય, એટલે કે હિસાબી ચોપડામાં થશે, પેટા નોંધ માં થશે। ત્યાર પછી તો કે આમ નોંધ થયેલા જે કઈ વ્યવહારો છે એના હિસાબી ચોપડામાં જે કઈ નોંધ થઈ છે, નોંધણી થઈ છે, એની નોંધ ખાતા વહીમાં થશે, એમાં ખતમણી કરવામાં આવશે। ખાતા વહી ને ખતમણી એટલે શું? તો આમ નોંધ જેવો જ એક બીજો ચોપડો હોય જેમાં દરેક વ્યવહારના ખાતા હોય બરોબર, દાખલા તરીકે ખરીદ ખાતું હોય, વેચાણનું ખાતું હોય, મિલકતનું ખાતું હોય, માલનું ખાતું હોય, આવી રીતના ખાતા હશે જુદા જુદા અલગ અલગ બરોબર। તો એને કહેવાય ખાતા વહી। એ ખાતા વહીમાં શું થશે? તો કે ખતવણી થશે, ખતવણી કરવી એટલે ખાતામાં નોંધ કરવી, એને કહેવાય ખતવણી। તો ખાતા વહી અને ખતવણી તરીકે એને ઓળખવામાં આવશે। ખતવણી કરવી એટલે ખતમવું, ખાતામાં નોંધ કરવી એને ખતવણી કહેવાય। તો ખાતા વહી અને ખતવણી જેમાં મિલકતના વ્યવહાર મિલકતના જ ખાતામાં લખાશે, માલના વ્યવહાર એમાં જ, ખરીદી અથવા વેચાણમાં, ઉપજના વ્યવહાર હોય, ખર્ચના વ્યવહાર હોય, એની અલગ અલગ ખાતામાં નોંધ કરવામાં આવશે, તો એને ખાતા વહી અને ખતવણી કહેવાય। ખતવણી કરવી મીન્સ ખાતામાં નોંધ કરવી, ઓકે। વિદ્યાર્થી મિત્રો, ખાતામાં નોંધ થઈ જાય ત્યાર પછી એ ખાતું બંધ કરવામાં આવે વર્ષના અંતે 31 માર્ચે, 31-3 ખાતું બંધ થશે ત્યારે એની બાકી શોધવામાં આવે। બાકી એટલે શું? તો કે ઉધાર અને જમાનો સરવાળો થશે, કઈ બાજુ વધુ છે એની બાકી કહેવાશે, એ બાકી ક્યાં લઈ જવાની? તો કે કાચા સરવૈયા, એટલે ખાતા વહી ને ખતવણીમાં નોંધ થઈ જાય પછી આવે છે કાચું સરવૈયું અને હવાલાઓ। તો કાચું સરવૈયું આખું ચેપ્ટર જ છે, જેમાં શું હશે? તો કે ખાતા વહી ખતવણીમાં જે બાકીઓ નોંધી એ બધી બાકીઓ ક્યાં લઈ જવામાં આવશે? કાચા સરવૈયા। તો કાચું સરવૈયું તૈયાર કરવામાં આવશે, એ કાચા સરવૈયાની અંદર આ બધી વિગતો છે લખવામાં આવશે। તો કાચું સરવૈયું અને હવાલાઓ, હવાલાઓ એટલે એડજસ્ટમેન્ટ જેને આપણે કહીએ, કોઈ પણ વ્યવહાર થયો છે તો અમુક વ્યવહારો છે એ હજી બાકી હોય, વર્ષ પૂરું થઈ ગયું તો એ વ્યવહાર બાકી છે તો એને હવાલાઓ કહેવાય, એની નોંધ છે એ પણ અહીંયા કરવામાં આવશે, અને એના આધારે પછી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે। કાચા સરવૈયા અને હવાલાના આધારે શું તૈયાર થશે? તો કે વાર્ષિક હિસાબો। વાર્ષિક હિસાબોમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? તો ત્રણ ખાતા હશે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું। તો આ ત્રણ ખાતા તૈયાર કરવામાં આવશે એટલે એને કહેવાય વાર્ષિક હિસાબો। વાર્ષિક હિસાબમાં ત્રણેય ખાતાનો સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત બેંક શિલક મેળ પણ તૈયાર કરવામાં આવે છે વિશિષ્ટ પ્રકારના સંજોગોમાં, એનું પણ ચેપ્ટર આખું આવશે, એની ચર્ચા આપણે કરશું બરોબર। આ ઉપરાંત ઘસારાની વાત આવશે તો એનું ચેપ્ટર પણ ભાગ બેમાં એમાં આવશે, એની ચર્ચા આવશે। તો આ રીતના અલગ અલગ નોંધ થાય છે, પણ મેઇન તો કે આટલી બાબતો છે, આટલા તબક્કા છે જેને તમારે યાદ રાખવા પડશે અને એની ડિટેલ્સ પણ લખવાની થશે। ફરીથી વિદ્યાર્થી મિત્રો રિપીટ કરી દઉં, ક્વેશ્ચન નંબર 13 લખવાનો, હિસાબો તૈયાર કરવાના તબક્કા કે વિધિ સમજાવો, ચાર્ટ આ રીતના આખો દોરી નાખવાનો, પેજ નંબર 21 અને 22 ઉપર આપેલું જ છે, 21 માં ચાર્ટ છે, 22 ઉપર એની ડિટેલ્સ છે, એ ડિટેલ્સ સુધી તમારે લખવાનું રહેશે।
ओके विद्यार्थी मित्रों, थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो।